સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉંના ટેકાના ભાવ એક મણના 368 રૂપિયા લેખે ખરીદ કરવાની જાહેરાત કરતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ભાવ ઘટવા લાગતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકામાં વિપુલ માત્રામાં ઘઉંનું ઉત્પાદન થવાનું છે, ત્યારે ઘઉંની કાપણીનું કામ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા એક મણ ઘઉંના 368 રૂપિયાનો ભાવ ટેકાનો જાહેર કરતા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ જાહેર કર્યા પહેલા માર્કેટિંગ યાર્ડમાં 400 રૂપિયાના મણ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડના ઘઉંના ભાવ રૂપિયા 350 બોલી જતા ખેડૂતોના ઘઉંના ભાવ ઘટવાની નારાજગી વ્યાપી ગઈ છે. ખેડૂતોની માંગણી છે કે ટેકાના ભાવ પ્રમાણે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા 368 રૂપિયાના ભાવે ઘઉં ખરીદવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ સગવડતા સારી મળી શકે, કારણ કે નાના ખેડૂતો હોય અને ઘઉંનું ઉત્પાદન ઓછું હોય તેવા ખેડૂતોને યાર્ડમાં ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે, જેથી ખેડૂતોનું શોષણ થતું અટકાવી શકાય તેવું ખેડૂત આગેવાન સમસુદ્દીન ભાઈ જારિયાએ માંગ કરી છે. હું ખેડૂત શ્રી શમસુદ્દીન મોહમ્મદ જારિયા હું કહું છું કે અત્યારે માળિયા તાલુકામાં વરસાદનું પ્રમાણ સારું હતું, જેથી ઘઉંનું ઉત્પાદન પણ ઘણું મળેલ છે, પરંતુ સરકારશ્રીએ 368 રૂપિયા ભાવ બાંધેલ છે. અને પહેલાં ઘઉં જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જતા ત્યારે 400 રૂપિયા મળતા હતા, પરંતુ હાલની તકે 350 રૂપિયા જેવું જ મળે છે, તો સરકારશ્રીએ 368 રૂપિયા ભાવ બાંધેલ છે. એ ભાવે જ વેપારીઓ ખરીદી કરે, માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય, તો નાના મોટા તમામ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એવી અમારી ખેડૂતોની માગણી છે. પંકજ કારિયાનો રિપોર્ટ માળિયાહાટીના.